અત્યારે તો બધા પરણી એટલે પ્રશ્ન રે 100%. હમણાં એક જણો પત્રિકા વાંચતો હતા કાલે લે બપોરે, અમૃત મેળો અમરધામમાં. વાહ હે, સંતો કેટલા બધા આવે છે ને રાજે ડાયરો લાગે માયાભાઈ ને હાલે લે મનહરદાન. અરે વાહ, એટલે પગ્યો ને તને ઘરવાળી પત્રિકા ક્યાંય લીધી? જવાનું ન થતો રાજે ક્યાંય, ત્યાં તો લો ઢીલો પડ્યો. જવાનું ક્યાં કહો, વાંસું જવ. પણ એને આવું જ થયું, એ વાત ફાઇનલ. એટલે એ કે ગાંડી, તને ખબર છે કેટલા સંતો પીપળી જાય તો કદાચ બાપુ કદાચ ન મળે, એને બદલે એ આવવાના. એટલા સંતો આવવાના છે. કિરીટસિંહ બાપુની ઓફિસે જાય તો કારણ કે ગાંધીનગર હોય, એને બદલે એ આવવાના છે. આમ જો એને બે જ્યાં ફોટો પાડી લીધો હોય ને, તો આમ ગાંડી મામલકદારે દોડવા મળે ને કામ કરી નાખ્યા ભાડા થાય ન પડે. અમારે અમારે એક તાલુકાના તાલુકા પ્રમુખ 5 વર્ષ પૂરા કરી નાખ્યા ને કિરીટસિંહભાઈ, હજી એને ખબર ન પડી તલાતી મોટો કહેવાય ટીડીઓ મોટો કહેવાય. અમારે તો કોને ખબર, આવું જ ભાગમાં આવે. બાળક ને બળેલ ઠાઠડીયા ઠેર્યા નહીં ખોઈ દી. અમારે અમારા એક ભાઈ પાસે આવે ને, એક ધારાસભ્યને કીધું કે સાહેબ અમારું ટીસી વાળા લઈ ગયા બોર્ડ વાળા, હજી દેવા ન થયા. એ કે કાલ મારું મીટર લઈ ગયા બોર્ડ વાળા આવા છે બધા. એમ કરીને કેવો ડાયો જવાબ આપી દે. હું ત્યાં બેઠો હતો, મેં કીધું આવું થોડું કહેવાય. મને કે આપણે મત ક્યાં આવ્યા હતા, ખોટા છે બધા. એટલે બધાને નામ આપ્યા. આમ જો ખાલી બધાને મળીને વહી આવી બસ, એ કે તો સાંભળી જો, જાવ એનો મને વાંધો નથી. પણ 11:30 માથે 5 મિનિટ થઈ એટલે વ્યાણું મારું ટકો તારો. હલો કે ચવાલ જ નથી ને, એને તો આવું જ થયું. અને આવ્યો ને પ્રોગ્રામમાં બેઠો, અને એવો પ્રોગ્રામ જામ્યો ભાઈ, 1:30 વાગે રાઉન્ડ પૂરો થયો ભાઈ આયરનો. 1:30 આમ આમ રાઉન્ડ પૂરો થયો ને ઘડિયાળમાં જોયું તા કે હાલે લે 1:30 વાગ્યો ખબર પડી, ત્યાં તો ઘરવાળી નજર સામે આવ્યો. આભમાં ઝીણી, એનું નામ ઝીણી હતું. અને રોડે ચડ્યો, પણ શિવ નો ઉપાસક. રસ્તે ચડીને એટલું કીધું, હે મહાદેવ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો, યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસી ની તૈયાર સનવા સંત મયા ગિરી સંતા અભિષાક સિંહ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભોળાનાથ પોગ્રામ માં જતા. અરે આ નો હાજર હોય તો એટલું બધું માણા, મેં તમને પહેલા કીધું કાંઈક રૂપમાં મારો બાપ બેઠો હોય, આ મને ભરોસો છે. એટલે મહાદેવ તરત આવ્યા, તરત કે માઇક બેટા માઇક માઇક મારે બોલો માયા ફાઈને પાછો સાંભળવો થાય. જીવ માત્ર બધા શિવને ભજતા જ હોય છે, અને શિવની કૃપા હોય ત્યાં સુધી જ આ જીવ અહીંયા રહી શકે છે. એ વાત ફાઇનલ. માગી લે બેટા માગી, આમ જો ઓઠરદાની છો સપટી ભભૂત ને ખજાના કુબેરકા. એ કે બાબુ કાંઈ જોતું નથી. ન માગુ સોના ચાંદી, ન માગુ હીરા મોતી. અરે ગાંડા, મારી જેવો કોઈ દાતાર નથી, માગી લે. રાવણને મેં લંકા આપી છે. એ કે એ તો નહીં ગયો તો એ ઘીરે થવાની જ છે. ક્યારેય થયું આવું બેટા? અચ્છા, તારે તો હજી. અને સારું કોને ખબર સાહેબ, જમીનના ભાવ વધતા જાય, સોનાના ભાવ વધતા જાય, કપડાના ભાવ વધતા જાય, ગાડીઓના ભાવ વધતા જાય, કલાકારોના ભાવ વધતા જાય. ભાવ વગર તો ખોટું જ છે, જેટલો જેટલો ભાવ. પણ લગ્ન થાય ત્યારે કેટલો બધો બે માણસને ભાવ હોય, અને જેમ જેમ વરખ આપતા જાય ભાવ ઘટતા જ જાય. એમાં લગ્ન પછી જે 20 વર્ષ થાય પછી તો એકલો એકલો ભજન ગાતો, જૂનું તો થયું રે દેવો, જૂનું તો થયું મારો હંસલો ના. એક નાનો મુદ્દો
અને હા વાંસીમાં ન કાઢ લે તમારા બાપ, પ્લીઝ હું પ્રાર્થના કરીને કહું છું, ભાવ વધતો જવો જોઈએ. સાહેબ સમય જતા જતા હું મને કહેવા ગયો, મને કોઈ પૂછે કે આ ધરતીમાં મોટામાં મોટી માં કઈ, તો મોટામાં મોટી માં તમારી જન્મદાત્રી માં છે, એથી આ દુનિયામાં કોઈ મોટી ન હોય. પેલા તમારા ઉંબરમાં બેઠી છે ને એને પૂંજો, પછી ડુંગર ઉપર બેઠી એને પૂંજો. સાહેબ પેલા ઉંબર વાળીને પૂંજો. તમારી મોટામાં મોટી માં હોય અને કહેવા ગયો કુળદેવી હોય તો એ અર્ધાંગના રૂપમાં આવી તમારા કુળનો વેલો વધારવા માટે આવી છે, એ તમારી કુળદેવી છે, કુળનો વેલો વધારવા આવી. પણ કોને ખબર, એક ભાઈ આ બધા ડખા પાસે 20 વર્ષ પછી જ થાય, રસોડામાં જમતો હતો, બેન ગરમા ગરમ રોટલી દેતા જતા અને ઘૂઘું ખાતો હતો બેઠો બેઠો. એમાં હવે બિચારા ગરમી થતી હતી તો એમાં લૂસતા જાય ને પાછા લોટામાં કરતા જાય, એમાં ભૂલથી વાળ રોટલીમાં ગયો, ઓલે આમ રોટલી તોડીને વાળ આવ્યો, અને આપણે તો ભૂલની વાટે જ બેઠા હોય. અને આપ બધાને પગે લાગીને કહું, ગમે એવડા તમે હો, સમાજ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, આ દુનિયા તમારી એક જ ભૂલની વાટે બેઠા હોય છે, અને એક જ વાર ભૂલમાં આવી જાઓ તો હજારો ઉપકારને ઠેબુ મારી અને સાહેબ તમને વગોવી નાખે, પછી પેટનો દીકરો હોય તોય ભલે, એક જ ભૂલની રાહે બધા બેઠા હોય. ઓહો હવે એમાં કાંઈ નથી, લે 150 વાર હરિહર કરી આવ્યો અહીંયા કાંઈ નહીં. અને વાળ આવ્યો રોટલીમાં, તાતો ઘૂઘું ખીજાણો, આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કોડિયું છે. એટલે પત્ની કીધું કે આવી ગયો છે, મૂકી જાય ને એ બાજુ રોટલી, એક બાજુ હું આપું જ છું ગરમ, આવી ગયો ભૂલથી. આવે કેમ? એની પત્ની કે આવી ગયો છે ને મારો જ વાળ છે, એટલે તારો વાળ હોય તો ખાઈ જવાનો. એટલે પછી બેન બાજુમાં આવ્યા, નથી ગમતો ને મારો વાળ, નહીં ગુગુ તમે યાદ કરી લો, આજ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલફે ને શરબતી આખે, આ તારો પ્રેમ ક્યાં મરી ગયો ભલામણા. પ્રેમ હોય તો ભલામણા, વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય. હજી ઓલા બે માણા આવીને ગઈ બિચારા ઘીરે બેઠા, કારણ કે 15 દી સુધી ખબર આ થાય, એટલે એ ન્યા છે. પાછું તમે એમ માનતા નહીં કે માયો આયર ભૂલી ગયો, આપ ભૂલ સકતે હૈ હમ નહીં ભૂલ સકતે, લે તઈ ભોળાનાથી કીધું માગી લે, કે જોતું નથી કાંઈ, તો કેમ મને યાદ કર્યો? મારા ઘર સુધી આરે હાલો, તારા ઘરે શું કામ છે? ડોરવેલ દબાવું ને દરવાજો ખુલે એટલે તમે આડા ઉભા રહ્યો, અને પેલો ઘા તમે ઝીલી લો, કારણ કે તમારે મોટી જટા એટલે તળિયું આવે નહીં, અમારે હાવ ટાલ્યું પડી ગયું, સીધા તડાકા જ બોલશે. એટલે ભગવાન શિવે કીધું, તકલીફ શું છે બેટા? તકલીફ બીજી કાંઈ નથી બાપુ, પધારો. એટલે અને 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 કહે છે કે બીજું કાંઈ નહીં પ્રભુ, કે પણ બેટા તકલીફ કે તકલીફ બીજું કાંઈ નહીં, હું મારે પ્રોગ્રામમાં નહોતા આવવા દેતા ને તોય હું આવ્યો, અને પાછું ભગવાન 11:30 નું કિન આવ્યો હતો, હે 11:30 નું કિન આવ્યો હતો. ભોળાનાથ કે વાગ્યા કેટલા? એ કે 1:00. તો ભોળાનાથ એની મર થઈ જાય કે હું 1 નું જ કિન આવ્યો હતો. પરણી એટલે પ્રશ્ન રહે, એમાં કોઈ સવાલ નથી. એટલે ઓલા ઓલા ના આ કોની આ લક્ષ્મી મગજમાં ગળી જાય શું થાય? આવીને ગઈ એની પત્ની કે કાને હું છું છે, કોણ આવીને ગઈ હશે? મારા છોકરા નાના નાના, મારો રોયા હું કર્યો. 15 દીમાં થઈ ગયા, પછી એકવાર એને નીંદર આવી ગઈ. નીંદર આવે એટલે ભલભલાનો મગજ ઠેકાણે આવે, જાગ્યો એટલે એની પત્ની ચા લઈને આવીને બાજુ બેસી જાય. 15 દી થાય એક જ લવણ કરો છો, આવીને ગઈ આવીને ગઈ, તમને પગે લાગુ, કયો તો ખરા હું છું. અરે ગાંડી, કાંઈ બીજો ચિંતાનો વિષય નથી કે તો, કે 15 દી થઈ ગયા, કે હા 15 દી થઈ ગયા. તા ગાંડી, હા પણ હું અળકવા નહોતો ગયો વાડી, કે અળક જ્યાં થાય ને, હું તો ભાતની તૈયારી કરતી હતી, તમે અહીંયા મર્યા. અને એક ધારા તમે આવીને ગઈ કરો, સાંભળ એ જ કહું,
બકા એક આ બકા નવું આવ્યું હા એ બકો કોણ નામ હોય ખબર ભાગવત નું પાત્ર છે બકાસુર બકો ને બકી ભાઈ બેન છે બકી એટલે પૂતના પૂતનાનો ભાઈ બકાસુર એટલે એવા નામ નો ઘરમાં જીકતા અને હું તમને આપને વંદન કરીને કહું તમારા સંતાનોને નામ પાડો હોય ને તો આવા સંતો તમારા સદગુરુને પૂછીને નામ પાડજો બહુ ફેર પડશે મારા વાલા તમારો ગુરુ તમારા સંતાનના નામ પાડશે વશિષ્ઠજીને બોલાવી નારદજીને બોલાવી અવધનો મહારાજ નામ પાડતો હોય નામમાં બહુ તાકાત દાખલા તરીકે તમે એને જોયા ન હોય દાખલા કે અહીંયા જેટલા વડીલો બેઠા જોયા ન હોય પણ એનું નામ એનું સરનામું તમને કોક આપી દે તો નામ નામવાળાને મેળવી દે પીપળી જોયું ન હોય પણ પીપળીનું સરનામું કોક લખી દે અને એનો નંબર આપી દે બાપુનો તો ત્યાં જઈને પીપળી સરનામે પોગી અને તમે રિંગ કરીને કહો બાપુ ક્યાં બેઠા હતા કાંઈ હામો જ બેઠો છું લીલા વસ્ત્ર પહેરી તો તરત આપણે કંઈક બસ બસ આ નામ હતું તો નામવાળાને મળી ગયો ભગવાનને ભલે જોયો નથી પણ ગુરુ નામ આપી દે ને તો 100% નામવાળાને મેળવી દેશે એટલી આ દેશના સંતમાં તાકાત હોય ભલામણ